નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના પત્તા દસો ગુલામ રાણી રાજા અને એક એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે અહી ધ્યાનમાં રાખું કે ફક્ત પાંચ અને વળી પાછા ચોક્કટના જ પત્તા પેલા છે અન્ય પત્તાઓ ધ્યાનમાં લેવાના નથી ત્યારબાદ રકમને આગળ વધારીએ પછી એક પત્તું રીતે ખેંચવામાં આવે છે તો પ્રથમ ઘટના ઘટના રાણીનું હોય બીજી જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તે તો ત્યાં પેટા બે ઘટનાઓ આપેલી છે કે તે એકો હોય અને બી રાણી હોય તેની સંભાવના કેટલી તો સૌથી પહેલા પ્રથમ દાખલા માટે ગણતરી કરીએ પ્રથમ ઘટના માટે કે પાંચ ચોકટના પત્તા આપેલા છે તો કુલ પરિણામોની સંખ્યા થશે પાંચ ત્યારબાદ ઘટના બનાવીએ ઘટનાના નામ આપીએ એ કે પસંદ થયેલું પત્તું રાણીનું હોય તો ઘટના એમાં બેટે બેઠું લખો કે પસંદ થયેલ પત્તું રાણી હોય જોવો જોઈએ ઘટના એ ઉદ્ભવના પરિણામોની સંખ્યા મેળવી લ્યો રાણી પાંચ ચોકટના પત્તા છે અહીં બોક્સમાં દર્શાવ્યા મુજબ ફક્ત તેમાં એક જ રાણી આપેલી છે તો એક એ ઘટનાની સંભાવના પી ઓફ એ વડે દર્શાવશું એના બરાબર એ ઘટના ઉદભવાના પરિણામો અંશમાં એટલે કે એક અને છેદમાં કુલ પરિણામો એટલે પાંચ ત્યાર પછી બીજી ઘટના જોઈએ

અહીં રકમમાં કીધેલું જ છે કે પસંદ થયેલું પત્તું એકો હોય તો ઘટના બી પરિણામોની સંખ્યા મેળવી લ્યો જોવો જોઈએ ચોકટના પત્તા હતા એમાં ફક્ત આપણે રાણીને જ કાઢેલી છે બાકીના એક પણ પત્તા કાઢેલા નથી તો એકા કેટલા છે તો કે એક તો ઘટના બી ઉદભવાના પરિણામોની સંખ્યા થશે એક બી ઘટનાની સંભાવના પી ઓફ બી વડા દર્શાવશું એના બરાબર એકના છેદમાં કુલ પરિણામો હવે કેટલા આવ્યા તો કે ચાર આવશે એકના છેદમાં પત્તું રાણી હોય તેની સંભાવના કેટલી તો ઘટના સી ઉદભવના પરિણામોની સંખ્યા મેળવો જોવો જોઈએ અહીં આપણે કીધેલું જ છે કે રાણીને કાઢીને એક બાજુ મૂકેલી છે એટલે કે જે આપણને પાંચ પત્તા આપેલા હતા ચોકટના એમાં રાણીને ગણવાની નથી તો એના સિવાય એક પણ પત્તું રાણીનું છે નહીં તો ઘટના સી ઉદભવવાના પરિણામોની સંખ્યા થશે ઝીરો કેમ કે એક પણ રાણી છે જ નહીં અને હતી એ પણ આપણે સાઈડમાં મૂકી દીધેલી છે ત્યારબાદ આપણે ઘટના સીની સંભાવનાની ગણતરી કરીએ છીએ તો સી ઘટનાની સંભાવના પીઓ સી વડે દર્શાવશું એના બરાબર જીરોના છેદમાં કુલ પરિણામો એટલે ચાર તો જવાબ આવશે જીરો જે અશક્ય ઘટના તમે કહી શકો કેમ કે જે પત્તું છે જ નહીં તે પસંદ થવાની સંભાવના હંમેશા જીરો જ આવે દાખલા નંબર એ રકમ ખામીવાળી બાર પેન આકસ્મિક રીતે એકસો બત્રીસ સારી પેનની સાથે ભળી ગઈ છે એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં આ જથ્થામાંથી એક પેન યાદાક્ષીક રીતે કાઢવામાં આવે છે તો કાઢવામાં આવેલ પેન ખામી રહિત એટલે કે ખામી વગરની હોય તેની સંભાવના શોધો જોવો જોઈએ જવાબ સૌપ્રથમ કુલ પરિણામોની સંખ્યા બનાવો રકમમાં અહીં કીધેલું જ છે કે ખામીવાળી ટોટલ બાર પેન હતી અને ઈ પાછી ભૂલથી એકસો બત્રીસ સારી પેન હતી તેની સાથે ભળી ગઈ તો ટોટલ એકસો બત્રીસ સારી પેન અને બાર ખામીવાળી એટલે કે ટોટલ પેનની સંખ્યા એટલે કે આપણા કુલ પરિણામોની સંખ્યા પણ કેટલી થશે જે અહીં તમને રફમાં દર્શાવેલી જ છે કે જેથી ક્યાંય પરિણામનો ઉપયોગ કરવાનો આવે તો સરળતા રહે તો કે એકસો બત્રીસ સારી પેન હતી એમાં બાર ખામીવાળી પેન મિક્સ થઈ ગઈ અહીં ટોટલ પરિણામો એટલે કે એકસો ચુમ્માલીસ થશે ત્યારબાદ ઘટના એ બનાવીએ અંતે કીધેલું છે કે કાઢવામાં આવેલ પેન ખામી રહિત છે ખામી ખામી રહિત એટલે વગરની તેની સંભાવના મેળવો તો ઘટના એમાં આપણે લખ્યું કે કાઢવામાં આવેલ પેન ખામી રહિત છે તો ઘટના એ ઉદ્ભવના પરિણામોની સંખ્યા મેળવી લ્યો જોવો જોઈએ ખામી રહિત એટલે કે સારી તો સારી કેટલી પેન છે એકસો બત્રીસ તો ઘટના એ ઉદ્ભવના પરિણામોની સંખ્યા પણ થશે એકસો બત્રીસ એ ઘટનાની સંભાવના પી ઓફ એ વડે દર્શાવશું એના બરાબર એકસો બત્રીસ છેદમાં કુલ પરિણામો એટલે એકસો ચુમાલીસ સત્તર અહીં દાખલા નંબર સત્તરમાં કુલ બે દાખલા આપેલા છે જેમાંના પહેલા દાખલાની રકમ આપણે જોઈએ વીસ વીજળીના ગોળાઓનો જથ્થો ચાર ખામીયુક્ત ગોળા ધરાવે છે આ જથ્થામાંથી એક ગોળો યાદાચ્છિક રીતે કાઢવામાં આવે છે આ ગોળો ખામીયુક્ત હોય એટલે કે હોય તેની સંભાવના કેટલી જોવો જોઈએ અહીં ટોટલ એમાં ચાર ખામીવાળા છે એટલે કે કુલ પરિણામો આપણા કેટલા રહેશે વીસ એમાં ચાર ખામીવાળા છે તો અહીં કુલ પરિણામોની સંખ્યા થશે વીસ તો આપણી સરળતા માટે અહીં રફમાં આપણે લિસ્ટ બનાવીએ જોવો જોઈએ ટોટલ વીસ બલ્બ હતા એમાં ચાર ચાર જો ખામીવાળા ખામીવાળા હોય હોય તો સારા સારા બલ્બ કેટલા એટલે કે અને ટોટલ થશે વીસ ત્યારબાદ ઘટના એ બનાવીએ કે બહાર કાઢેલ ઘોડો ખામીયુક્ત હોય એટલે કે ખામીવાળો હોય તેની સંભાવના જોવો જોઈએ ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા મેળવી લ્યો કે ખામી વાળા ગોળાઓ કેટલા આપેલા છે તો કે ચાર તો ઘટના એ ઉદભાવવાના પરિણામોની સંખ્યા પણ થશે ચાર એ ઘટનાની સંભાવના પી ઓફ એ વડે દર્શાવશું એના બરાબર ચાર ના છેદમાં કુલ પરિણામો એટલે વીસ તો જવાબ આવશે એક ના છેદમાં પાંચ ત્યારબાદ એમાં એમાં દાખલા નંબર બીજો એવું કીધું કે ધારો કે દાખલા નંબર એકમાં હવે એમાં એમાં દાખલો બીજું રકમ ધારો કે દાખલા નંબર એકમાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી ખામીયુક્ત નથી એટલે કેવો ગોળો પસંદ થયો હોય સારો ગોળો અને તેને પાછો મૂકવામાં પણ નથી આવ્યો હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદાચીક રીતે કાઢવામાં આવે છે આ ગોળો ખામીયુક્ત ન હોય એટલે કે સારો હોય તેની સંભાવના કેટલી તો અહીં ખાસ કુલ પરિણામોની સંખ્યા મેળવવામાં ધ્યાન રાખશો કે અહીં ફરીથી રકમ જોઈએ તો ધારો કે એકમાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી એટલે કેવો ગોળો કાઢેલો છે સારો અને એને પાછો પણ મૂકવામાં આવ્યો નથી તો પહેલા સારા ગોળાની સંખ્યા કેટલી હતી તો કે સોળ હવે એમાંથી એક ગોળો કાઢ્યો અને પાછો મૂક્યો નથી તો હવે સારા ગોળાઓની સંખ્યા કેટલી રહેશે પંદર અને ખામી વાળા ગોળાઓ કેટલા છે ચાર તો કુલ પરિણામો થશે ઓગણીસ જે ખાસ ધ્યાનમાં રાખવું તો તો દાખલા નંબર ગણતરી માટે કુલ સંખ્યા આપણે મેળવી કે ત્યારબાદ ઘટનાને નામ આપીએ બી બહાર કાઢેલ ગોળો ખામીયુક્ત ન હોય એટલે કે સારો હોય તો જોવો જોઈએ અહીં સારા ગોળાઓની સંખ્યા કેટલી આપેલી છે પંદર તો ઘટના બી ઉદભવાના પરિણામોની સંખ્યા પણ થશે પંદર બી ઘટનાની સંભાવના પીઓફ ઓફ બી વડે રકમ એક ખોખામાં એક થી નેવું સુધીની સંખ્યાઓ લખેલી નેવું ગોળ તકતીઓ છે જો ખોખામાંથી એક ગોળ તકતી યાદાચીક રીતે કાઢવામાં આવે તો તેના પર પ્રથમ ઘટના બે અંકની સંખ્યા હોય બીજી ઘટના પૂર્ણવર્ગ સંખ્યા હોય ત્રીજી ઘટના પાંચ વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો રકમમાં ખોખામાં એક થી નેવું સુધીની સંખ્યાઓ લખેલી નેવ ગોળ તકતીઓ છે તકતીઓ એટલે પ્લેટ કે પ્રથમ પ્લેટ ઉપર એક લખેલા છે બીજી પ્લેટ ઉપર બે ત્રીજી પ્લેટ ઉપર ત્રણ એ રીતે આગળ અને તમને અલગ અલગ ત્રણ ઘટનાઓની સંભાવના મેળવવાનું કીધેલું છે તો અહીં એક થી નેવું સુધીની સંખ્યા હોવાથી આપણા કુલ પરિણામોની સંખ્યા પણ થશે નેવું ત્યારબાદ પ્રથમ ઘટના એ બનાવીએ એ ઘટના તકતી પર બે અંકની સંખ્યા હોય તો ઘટના એ ઉદભવવાના પરિણામોની સંખ્યાની ગણતરી કરશું કે એક થી નેવું સુધીની સંખ્યાઓ છે એમાં બે અંકની સંખ્યાઓ કેટલી હોય તો એક થી લઈને નવ સુધી તો એક અંકની સંખ્યા કહેવાય ત્યાર પછી દસ થી બે અંકની સંખ્યા શરૂ થાય પણ શરૂઆતમાં આપણે દસ ગણતરીમાં ન લેતા અગિયાર થી લઈને નેવું સુધીની સંખ્યાની ગણતરી કરીએ કે ટોટલ કેટલી સંખ્યાઓ થાય તો કે અગિયાર થી લઈને નેવું સુધી એટલે ટોટલ એસી સંખ્યાઓ થઈ એસી અને એક સંખ્યા બી દસ એટલે કે કુલ પરિણામો આપણને કેટલા મળશે તો કે એક્યાશી તો અહીં ઘટના એ ઉદ્દભવવાના પરિણામોની સંખ્યા થશે એક્યાસી એ ઘટનાની સંભાવના પીઓફ એ વડે દર્શાવશું એના બરાબર ઘટના એ ઉદ્ભવના પરિણામ એટલે એક્યાશી અને છેદમાં કુલ પરિણામો એટલે નેવું છેદ ઉડાડશો એટલે જવાબ આવશે નવના છેદમાં દસ ત્યારબાદ બીજી ઘટના બી નામ આપીએ કે તકતી પર પૂર્ણવર્ગ સંખ્યા હોય હવે પૂર્ણવર્ગ સંખ્યા એટલે કે જે સંખ્યાનું વર્ગ મૂળ નીકળી શકતું હોય તે સંખ્યાને પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય તો એક થી નેવું સુધીની સંખ્યાઓમાં જેટલી પણ પૂર્ણવર્ગ સંખ્યા હોય તેની આપણે યાદી બનાવીએ તો જોવો જોઈએ એકનો વર્ગ એક ત્યાર પછી બેનો વર્ગ ચાર એટલે કે ચારનું વર્ગ મૂળ બે આ રીતે નક્કી કરીએ તો નવ કેમકે નવનું વર્ગમૂળ ત્રણ થાય સોળ પચીસ છત્રીસ ઓગણપચાસ ચોસઠ અને એક્યાસી આ તમામ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે કે જેનું વર્ગમૂળ નીકળી શકે હવે આની ઉપર તો જઈ નહીં શકીએ ત્યારબાદ સીધા સો આવે પણ આપણે અહીં સંખ્યાઓ એક થી નેવ સુધીની જ લેવાની કીધેલી છે તો ઘટના બી ઉદભવાના પરિણામોની સંખ્યા કેટલી થશે તો કે અહીં નવ સંખ્યાઓ મળી એટલે કે ઘટના બી ઉદભવાના પરિણામોની સંખ્યા થશે નવ

પાંચ 2, દસ આ રીતે પાંચ પાંચ એડ કરતા જાવ પંદર વીસ આ રીતે કરતા 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 એટલે કે જેને તમે પાંચ વડે ભાગી શકતા હોય તો ઘટના સી ઉદભવના પરિણામોની સંખ્યા થઈ ગઈ અઢાર સી ઘટનાની સંભાવના બિયોગ સી વાળા દર્શાવશો એના બરાબર અઢાર ના છેદમાં કુલ પરિણામો એટલે નેવું છેદ ઉડાશો એટલે જવાબ આવશે એકના છેદમાં પાંચ દાખલા નંબર ઓગણીસ એક બાળક પાસે એવો પાસો છે જેની છ સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે હજી નીચે જોવો જોઈએ પ્રથમ સપાટી એ ત્યાર પછી અન્ય સપાટી ઉપર બી સી ડી ઈ અને ફરી પાછો એ આ રીતે છ સપાટીઓ પર અક્ષરો બતાવેલા છે ત્યારબાદ આગળ રકમને વધારીએ આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે પાસા પર પ્રથમ ઘટના એ મળે અને બીજી ઘટના ડી મળે તેની સંભાવના કેટલી જવાબ સૌથી પહેલા શક્ય પરિણામો તો કે પાસાની છ સપાટી ઉપર આ મૂળાક્ષરો લખેલા આપેલા છે તો કે શક્ય પરિણામો એ બી સી ડી ઈ અને એ તો ટોટલ પરિણામો કેટલા થયા તો કે છ તો અહીં દાખલામાં કુલ પરિણામોની સંખ્યા પણ રહેશે છ ત્યારબાદ ઘટના એ બનાવીએ પ્રથમ ઘટનામાં કીધેલું છે કે પાસા પર એ મળે તો અહીંયા બેઠે બેઠું લખવાનું છે કે પાસા પર એ મળે ઘટના એ ઉદભવાના પરિણામોની સંખ્યા મેળવી લો જોવો જોઈએ એ કેટલી વખત આપેલા છે તો કે એક અને હજી એક વખત એટલે ટોટલ બે વખત તો ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા થશે બે એ ઘટનાની સંભાવના પી ઓફ એ વડે દર્શાવશું એના બરાબર બે ના મળે તો ઘટના બી ઉદભવાના પરિણામોની સંખ્યા મેળવી લ્યો જોવો જોઈ શકીએ પરિણામોમાં ડી કેટલી વખત આપેલો છે તો કે એક વખત તો અહીં પરિણામોની સંખ્યા પણ આવશે એક તો બી ઘટનાની સંભાવના થશે એકના છેદમાં કુલ પરિણામ એટલે છ તો કે એકના છેદમાં પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો છો જોવો આકૃતિમાં લંબચોરસ વિસ્તાર આપેલો છે આ વિસ્તાર ઉપર તમારે ઉપરથી એક પાસાને ફેંકવાનો છે તે એક મીટર વ્યાસના વર્તુળની અંદર પડે તેની સંભાવના કેટલી જોવા જોઈએ લંબચોરસની અંદર વર્તુળ આપેલું છે અને વર્તુળનો વ્યાસ એક મીટર આપેલો છે વ્યાસ એક મીટર હોય તો ત્રીજીયા કેટલી થાય તો કે ઝીરો પોઈન્ટ પાંચ એની અડધી હવે તમારે જે ઉપરથી પાસો ફેંકેલો છે એ આ વર્તુળના અંદરના ભાગમાં પડે એટલે કે આ ભાગમાં પડે તેની સંભાવના મેળવવાની છે જોઈએ જવાબ સૌથી પહેલા બંને માટે વિગત બનાવો તો કે લંબચોરસ માટે વિગત આપેલી છે કે લંબાઈ એની ત્રણ મીટર એટલે કે એલ બરાબર ત્રણ મીટર પહોળાઈ અહીં બે મીટર આપેલી છે તો કે બી બરાબર બે મીટર અને વર્તુળ માટે અહીં રકમમાં વ્યાસ આપેલો જ છે એક મીટર તો ત્રીજીયા થશે વ્યાસ ના અડધા એટલે કે એકના છેદમાં બે મીટર ત્યારબાદ ઘટના બનાવીએ ઘટનાને નામ આપીએ એ કે પાસો અહીં કીધેલું જ છે કે વર્તુળની અંદર પડશે તો કે પાસો વર્તુળના અંદરના ભાગમાં પડે તેની સંભાવના હવે આપણે આગળ ઘણા બધા દાખલા જોઈ ગયા તેમાં આપણે કોઈ પણ ઘટનાની સંભાવના મેળવવા માટે શું કરીએ છીએ તો કે અંશમાં જો એ ઘટના હોય તો એ ઘટનાના ઉદભવાના પરિણામો લખીએ છીએ અને છેદમાં હંમેશા કુલ પરિણામો લખીએ છીએ તો અહીં વિસ્તારની વાત છે તો મોટો વિસ્તાર કયો છે તો કે લંબચોરસ તો લંબચોરસ વિસ્તાર એટલે કે લંબચોરસ ક્ષેત્રફળ એટલે કે કુલ ક્ષેત્રફળ આવશે છેદમાં અને તમારે વર્તુળની અંદર પડે તેની સંભાવના મેળવવાની હતી તો કે નાનો આકાર કયો આપેલો છે તો તો કે વર્તુળ વર્તુળનો વિસ્તાર એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ બંનેના સૂત્ર મૂકીએ વર્તુળનું ક્ષેત્રફળ સૂત્ર થશે પાયાર સ્કવેર અને છેદમાં લંબચોરસનું ક્ષેત્રફળ એટલે સૂત્ર થશે લંબાઈ ગુણિયા પહોળાઈ કિંમત મૂકો પાયની કિંમત આ એમ માં મૂકવી એક ના છે એટલે ત્રણ અને બી એટલે બે હવે અંશનો છેદ ક્યાં આવશે તો કે છેદમાં એટલે આ બંને બગડા આવશે છેદમાં તો અહીં પાયના પાય અંશમાં એમને રહેશે છેદમાં બે ફરી પાછા બે અને ત્રણ ગુણ્યા બે તો હતા જ તો કે ત્રણ ગુણ્યા બે બધાનો ગુણાકાર કરીએ તો બે દુ ચાર દાખલા નંબર એકવીસ એક જથ્થો એકસો ચુમ્માલીસ બોલપેન ધરાવે છે તેમાંથી વીસ ખામીયુક્ત અને બાકીની સારી છે જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે પરંતુ જે જો તે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં એટલે કે જો સારી હોય તો ખરીદી લેશે અને ખામીયુક્ત એટલે ખામીવાળી હશે તો નહીં ખરીદે ત્યારબાદ રકમ આગળ વધારીએ દુકાનદાર યાદાચીક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે તો પ્રથમ ઘટના તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી અને બીજી ઘટના તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી જવાબ જોવો જોઈએ સૌથી પહેલાં કુલ પરિણામોની સંખ્યા નક્કી કરો જોઈએ અહીં ટોટલ એકસો ચુમ્માલીસ બોલપેન આપેલી છે એમાં વીસ ખામીવાળી છે અને બાકીની સારી છે એટલે કે કુલ પરિણામો આપણા રહેશે એકસો ચુમ્માલીસ એમાં જો વીસ ખામીવાળી પેન હોય તો એકસો ચુમ્માલીસમાંથી વીસ બાદ કરીએ એટલે આવશે એકસો ચોવીસ તો એકસો ચોવીસ પેન સારી છે વીસ ખામીવાળી છે એટલે કુલ પરિણામ એટલે કુલ બોલપેન આપેલી છે એકસો સ્પષ્ટ કીધેલું છે કે જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે તો અહીં ઘટના એ ઉદભવાના પરિણામોની સંખ્યા એટલે કે સારી પેનની સંખ્યા એટલે આપેલી છે એકસો ચોવીસ તો અહીં પરિણામ મળશે એકસો ચોવીસ એ ઘટનાની સંભાવના પી ઓફ એ વડે દર્શાવશું એના બરાબર એકસો ચોવીસ ના છેદમાં કુલ પરિણામ એટલે એકસો ચુમ્માલીસ બંનેને ચાર વડે ઉડાડશો એટલે જવાબ આવશે એકત્રીસ ના છેદમાં છત્રીસ ત્યારબાદ છેલ્લી ઘટના બી નામ આપીએ કે નૂરી પેન નહીં ખરીદે તો જોવો જોઈએ રકમમાં સ્પષ્ટ એના વિશે પણ કીધેલું છે કે જો તે ખામીયુક્ત એટલે ખામીવાળી હશે તો પેન ખરીદશે નહીં તો અહીં ઘટના બી ઉદભવાના પરિણામોની સંખ્યા તો કે ખામી વાળી છે એકસો ચુમાલીસ ફરી પાછા ચાર વડે છેદ ઉડાડો એટલે જવાબ આવશે પાંચના છેદમાં છત્રીસ અહીં તમારી પ્રેક્ટિસ માટે બે દાખલા હોમવર્કમાં આપેલા છે અને તમે બધા જાણો જ છો કે આપણે હોમવર્ક કઈ રીતે કરશું કે આજે જે લેક્ચર ત્રણમાં દાખલા ચલાવીએ તે પહેલાં લખશું અને ત્યારબાદ કન્ટિન્યુમાં જ આજના હોમવર્કના આપેલા દાખલા લખશું દાખલા નંબર એક છે એ પણ આપણે જોઈ ગયા એના જેવો જ છે કે તકતીવાળો દાખલો આપણે ગણ્યો એને મળતો આવશે અને ત્યારબાદ દાખલા નંબર બીજો છે એ તમારા પાઠ્યપુસ્તકનું ઉદાહરણ બાર છે બંને દાખલા વ્યવસ્થિત સમજીને ગણશો એટલે જવાબ મળશે જ